હેલો ગાઈસ, પરિતા વગર કિચનમાં આપનું સ્વાગત છે. તો ઉનાળાની સાથે સાથે કેરી આવી ગઈ છે, તો આપણે કેરીને આખા વર્ષ સ્ટોર કરવા માટે આપણે આમ પાપડ બનાવીશું. તો આમ પાપડ માટે મેં કેરીને એકદમ મિક્સરમાં પીસી લીધી છે અને હવે આપણે એમને ગરમ કરવાની છે અને ઉકળવા દેવાની છે. તો 8-10 કેરી માટે મેં અહીંયા 2 કપ ખાંડ એડ કરું છું હું, અને ત્યાર પછી આપણે એમને એકદમ મસ્ત મિક્સ કરવાની છે અને જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી રાખવાની છે. અને આમને ઉકળવા દઈશું આપણે 20-25 મિનિટ સુધી ઉકળવા દઈશું એમને, જ્યાં સુધી કલર ના બદલાય ત્યાં સુધી આપણે એમને ઉકાળવા દઈશું. તો ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આ બાળકોને પણ ખૂબ જ ભાવે છે, તો જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે જે રસ છે કેરીનો એકદમ સરસ ઉકળી ગયો છે, તો હવે આપણે થાળીમાં તેલ લગાવી અને આવી રીતે પાથરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે એમને સૂર્યના તડકામાં મૂકીશું આમાં 2-3 દિવસ માટે. તો 3 દિવસ થઈ ગયા છે અને આપણો આમ પાપડ બનાવીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમને ચોસલા પાડી લઈશું આવી રીતે, અને આપણે આમ પાપડ આવી રીતે તમને બતાવું છું ઉખેરીને કેટલો સરસ અને યમી લાગે છે. આ બાળકોને ખૂબ જ ભાવે છે, તો જરૂરથી ટ્રાય કરજો અને આખા વર્ષ માટે આ તમે સ્ટોર પણ કરી શકો છો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે.